પેટ્રોલ અને ડીઝલના ભાવો કેટલાક રાજ્યોમાં 100 ને પાર પહોંચી ગયા છે, ત્યારે ડીસાના એક યુવાને પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ શોધી કાઢ્યો છે, જે ખૂબ જ સસ્તો અને અસરકારક છે. આ યુવાને સોલારથી ચાલતી રિક્ષા બનાવી છે, જે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક રિક્ષા કરતાં પણ ખૂબ જ સસ્તી પડી રહી છે. દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થઈ રહેલા વધારાને પગલે લોકો પરેશાન છે. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 100 રૂપિયા કરતાં પણ વધી ગયો છે. ત્યારે વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવોની સૌથી વધુ અસર પેસેન્જર વાહન ચાલક લોકો પર પડી રહી છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવોને પગલે પેસેન્જર વાહનોના માલિકોને દિવસે ને દિવસે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે ડીસાના એક યુવાને પેસેન્જર વાહન માલિકોની આ ચિંતા દૂર કરવા માટે નવો આવિષ્કાર કર્યો છે. આ યુવકનું નામ છે રવિ રાવલ નામના આ યુવાને સૂર્ય ઉર્જાની મદદથી એક ઇલેક્ટ્રિક રિક્ષાને સોલર રિક્ષા બનાવી દીધી છે અને આ રિક્ષા અત્યારે CNG અને ઇલેક્ટ્રિક રિક્ષા કરતાં પણ સસ્તી સાબિત થઈ છે. રવિ રાવલે સોલારની 4 પેનલ રિક્ષાની છત પર લગાવીને તેમાંથી પાવર જનરેટ કરીને રિક્ષાને બેટરીને ચાર્જ કરે છે અને ત્યારબાદ બેટરીની મદદથી તે રિક્ષા ચાલે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે મને થોડો વિચાર આવ્યો કે મારે એક કંઈક એવું કરવું છે જેના કારણે જે રિક્ષા ચાલકો છે એમને ફાયદો થાય. તો એમાં મેં એક સોલાર રિક્ષા બનાવી છે, જેના કારણે સોલાર જે રિક્ષા જે લોકો રિક્ષા ચલાવે છે એ લોકો ઇલેક્ટ્રિક રિક્ષાનો ઉપયોગ કરે અને એના ઉપર સોલાર પેનલથી એમને વધારે ફાયદો થઈ શકે છે. એટલે મેં એ વસ્તુ વિચારીને મેં એક સોલાર રિક્ષા બનાવી છે અને એ અત્યારે બહુ સક્સેસ છે. જે રોજે રોજ એમને ચાર્જ કરવી પડતી હતી એ અત્યારે 3 દિવસે ચાર્જ કરે છે. અને બીજો એ એમને વધારે ફાયદો થશે કે જે બેટરી છે એમની સોલારની, જે રિક્ષાની અંદર બેટરી લાગી છે તેનું આયુષ્ય પણ વધી જશે, જે 6 મહિનામાં બગડી જાય છે પણ સોલાર પેનલની કારણે એ લગભગ 4-5 વર્ષ સુધી એ બેટરી લો નહીં થાય, એટલા માટે એનું આયુષ્ય વધી જશે. અને એનો સોલાર પેનલ રિક્ષા બનાવવાનો ખર્ચ આપણે 18,000 થી 20,000 સુધીનો ખર્ચ મને થયો છે. અને અત્યારે હું એવું જ કહીશ બધાને કે આ પેટ્રોલ ને ડીઝલ વધારો થાય છે તો સોલાર અપનાવો, તેનાથી બહુ બધા ફાયદા થશે. રવિએ જે રિક્ષા બનાવી છે તે રિક્ષા ભગવાન ભાઈ નામનો દિવ્યાંગ યુવાન ચલાવે છે. આ યુવાન પહેલાં CNG રિક્ષા ચલાવતો હતો, પરંતુ તે CNGના ભાવ વધતી જતાં તેને મોંઘું પડતું હતું, જેથી તેને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હતી. પરંતુ આ રિક્ષા પણ મોંઘી પડતી હતી, જેથી તેને 18,000 થી 20,000 ખર્ચ કરીને પોતાની રિક્ષાને રવિ રાવલ સાથે મળીને સોલાર રિક્ષા બનાવી દીધી. અત્યારે આ રિક્ષા એકદમ સસ્તી પડી રહી છે અને સોલાર રિક્ષા થતાં રિક્ષાને બેટરીનું આયુષ્ય વધવા ઉપરાંત પહેલાં કરતાં 60 કિલોમીટર વધારે આ રિક્ષા ચાલતી હોવાનું રિક્ષા ચાલક કબૂલી રહ્યો છે. હું પહેલાં CNG રિક્ષા ચલાવતો હતો, અત્યારે એમાં મને ઘણું મોંઘું પડતું હતું. અત્યારે હું એક ઇલેક્ટ્રિક રિક્ષા લાવ્યો, એમાં પણ મને થોડું નુકસાન જતું હતું. અત્યારે મેં એક સોલાર નંખાઈ છે, જે સોલારથી મારે આખો દિવસ ચાલે છે. જ્યારે ચાર્જિંગ કરવું પડતું ઘડી ઘડી, એ હવે કરવાની જરૂર નથી પડતી મારે. અને સોલારથી ઘણો ફાયદો, જે સૂરજના પ્રકાશથી ચાર્જિંગ થઈ જાય છે, જે આખો દિવસ ચાલી જાય છે. સોલાર ઉર્જાને સ્વચ્છ ઉર્જા માનવામાં આવે છે અને તેનાથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય છે. આ ઉપરાંત જે ગતિથી ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં આગામી સમયમાં સૂર્ય ઉર્જા જ એક વિકલ્પ બચશે, એટલે લોકોએ પણ પર્યાવરણની જાળવણી અને ભવિષ્યના ઈંધણને લઈ સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો આગ્રહ રાખવો જોઈએ.